विद्यार्थी मित्रों, धोरण 10 एमां पार्ट नंबर 2 ध ह्यूमेन रोबोट ये आपणे भणवा जई रह्या छीए। विज्ञान छे ते सत्यनी शोध करे छे। द साइंटिस्ट्स आर ऑलवेज इन द सर्च ऑफ ट्रूथ, नवी नवी शोधो करे छे। અને સાથે સાથે માનવજીવન છે તે માનવજીવનને સુખમય કમ્ફર્ટેબલ બનાવવા માટે થઈ અને નવા નવી શોધો છે તે થાય છે અને કરે છે। પણ કેટલાક એન્ટી સોશિયલ અસામાજિક પ્રવૃત્તિ કરવાવાળા લોકો છે જે તેનો મિસયુઝ દુરુપયોગ કરે છે। એ બાબત ઉપર પ્રકાશ પાથરતો આ પાઠ છે। નવા શબ્દો અહીંયા આપેલા છે, જે શબ્દો સૌ પ્રથમ આપણે વાંચી જઈએ। હું અહીંયા નવા શબ્દો જે ગ્લોસરી છે, હાર્ડ સ્પોટ્સ અઘરા શબ્દો છે, એ સૌ પ્રથમ હું વાંચું છું, બોલું છું। તમારે એને અત્યારે બોલવાના નથી, પરંતુ જોઈ લેવાના છે। તમે એને જુઓ, હું બોલું છું, તમે ગ્લોસરીમાં જોતા જાઓ અને ત્યારબાદ વિડીયો પૂરો કરી અને પછી એ શબ્દો છે એને તમે તમારી ટેક્સ્ટબુક છે તે ખોલો, ખોલી અને તે શબ્દો છે તેને બે ત્રણ વખત માત્ર વાંચો। વાંચશો એટલે ઓટોમેટિક એ શબ્દો છે એ તમે કઈ રીતે બોલવા તે તમને ખ્યાલ આવી જશે અને ત્યારબાદ તમે પાઠ વાંચશો તો પાઠ સમજવાની અંદર પણ ખૂબ સરળતા છે તે રહેશે। એટલે ગ્લોસરી ખાસ સાંભળો અને ત્યારબાદ એને 2-3-4 વખત વાંચો। શબ્દો શરૂ કરીએ છીએ। ગ્રાઇન્ડ, રિસ્પોન્ડ, પરચેઝ, સ્પેશિયાલિટી, મેન્યુફેક્ચર, એફિશિયન્ટ, કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્ટ, કાઉન્સેલ, પ્લમ્બિંગ, કેરટેકર, ડિઝાઇન, ડિઝાઇન, સ્પેશિયલાઇઝ્ડ, ફ્લોર સેન્ટ, ડોમ શેપ્ડ, થ્રેશોલ્ડ, મેટાલિક, બી વાઇલ્ડર, આઇસોલેટેડ, ફંક્શન, ટેન્ડ, હાઉસહોલ્ડ, પોઝ, બ્રીથ, રેડિયસ, સ્પ્રી, નોડ, ગેટ, ગ્રીપ, સેટિસ્ફાય, અધેર, રોબોટિક્સ, અસાઇન, ડીડ, અકમ્પ્લિશ, ટ્રીમેન્ડસ, એક્યુરસી, જનરસ, ડિસ્પ્લે, ડિફ્યુઝ, થ્રીટન, એક્સટેન્ડ, એન્ટિક, રિકોગ્નિશન, ટ્રેશ, એક્સપેન્સિવ, વેલ્યુએબલ, રિમેઇન, સ્પ્લિટ, ફ્લેડ, રિલીઝ, એલિગેશન, ક્યુરિયો, ક્રિપ્સ,
क्रिस्प बिट्रे प्रोसीडिंग वाइप आउट ब्रीफली फ्लैश मोमेंटरी वीर मोनोटोनसली स्क्विक मूव रिवर्स ओबियस हैमर जाम क्रैकल इंटेंसिफाई डिसइंटीग्रेट प्रिवेल कॉन्फ्लिक्ट प्रोक्लेम हर्ष। विद्यार्थी मित्रों, आ नवा शब्दों छे। स्कूल में आपणे ज्यारे होईए छीए त्यारे तो ये पांच पांच वक्त आपणे बोलीए छीए, अहींया आपणे एने पांच वक्त बोली शकशुं नहीं, कारण के तो समय छे ते वधारे जोशे, पण एने तमे बे के त्रण वक्त वारंवार सांभळी शको। जो वारंवार तमे सांभळी लेशो तो ये पांच वक्त बोलवा अने सांभळवा बराबर ज थई गयुं छे। એટલે ખાસ યાદ રાખો કે એને વારંવાર બોલો, વારંવાર સાંભળો અને એ શબ્દો છે તેને પરિચિત કરી લ્યો। આ વસ્તુ જરૂરી છે, એના બધાના અર્થ છે તે તેમાં આપેલા છે, પણ તેમ છતાં શબ્દ બોલતા આવડી જશે તો પાઠને આપણે ગુજરાતીમાં સમજશું, ટ્રાન્સલેશન કરશું તો એ સમયે 100% એ શબ્દ છે આપણને સમજાઈ જશે। એટલે ખાસ તેમને પરિચિત કરી લ્યો, એટલો જ આગ્રહ છે। બે ત્રણ વખત એમને સાંભળો કઈ રીતે કયો શબ્દ બોલાયો છે, અને એ જ શબ્દ છે એ શબ્દને વધારે તમે વાંચો, વારંવાર એને રિપીટ કરો અને બોલો, જેથી કરીને એ શબ્દ છે એ તમારા માટે નવો બની ન રહે। હવે જે વાત આપણે કરતા હતા કે રોબોટ્સ, ઘણા પ્રકારના રોબોટ્સ છે તે બન્યા છે। ખાસ કરીને આમ જોઈએ તો એના નામ છે એના ઉપરથી પણ આપણને ખબર પડે કે રોબોટ્સ છે તે શું કામ કરે છે। અહીંયા નેમ્સ ઓફ ધ રોબોટ એવી એક કોલમ આપેલી છે, એને બરાબર આપણે જોઈ લઈએ, એના નામ ઉપરથી આપણે સમજશું અને ટ્રાન્સલેશન કરશું કે કયા કયા પ્રકારના રોબોટ છે એ અસ્તિત્વમાં છે, અવેલેબલ છે। પહેલું છે મૌલી। હવે એ રોબોટ છે, માણસ ક્વોલિટીવાળી લાઈફ જીવવા માટે તત્પર હોય છે, અને ક્વોલિટીવાળી લાઈફ જીવવા માટે ગુણવત્તાવાળું જમણ ભોજન એ મળવું જોઈએ। આજના આધુનિક યુગની અંદર માણસ એટલો દોડતો અને ભાગતો રહ્યો છે કે એમને ગુણવત્તાવાળી વસ્તુ છે જેમાં ખાસ કરીને ભોજન છે એ મળતું નથી, તો તે માટે થાય અને ડૉક્ટર માર્ક ઓલેનિક એમણે આ રોબોટની શોધ છે તે કરી છે। એનું નામ ટૂંકું કરીને જ આ છે તે બનાવવામાં આવ્યું છે। એનું નામ માર્ક ઉપરથી એમ અને ઓલી ઓલિનિક એના ઉપરથી ઓલી, એટલે મૌલી એવું એ રોબોટનું નામ છે તે બનાવવામાં આવ્યું છે, જે વૈજ્ઞાનિકના નામ ઉપરથી બનેલું છે। એ છે તે સારામાં સારું જમવાનું બનાવવાનું કામ કરે છે, હેલ્ધી ફૂડ અને હેલ્ધી કુકિંગ છે તે કરે છે પેલો રોબોટ, મૌલી રોબોટ છે તે, અને આપણું જીવન છે તે સમૃદ્ધ બનાવવા માટે, કમ્ફર્ટેબલ બનાવવા માટેનો પ્રયત્ન છે તે સતત કરે છે। અને આ રોબોટ છે તે સ્માર્ટફોનથી ઓપરેટ થઈ શકે છે, દૂર બેસીને પણ તમે એને મેસેજ કરશો સ્માર્ટફોનથી,
તો એ પ્રમાણે એ તમારું કામ છે તે કરી આપશે. ટૂંકમાં ઘર વપરાશ માટે ભોજન વગેરે બનાવવા માટે થઈ અને તેનો ઉપયોગ છે તે થાય છે. એના પછી બીજા રોબોટનું નામ છે ન્યુરોર્મ. નામ સાંભળતાની જ આપણને ખબર પડી જાય છે કે ન્યુરોર્મ છે એ આપણી ન્યુરોસર્જરી એટલે આપણી નર્વસ સિસ્ટમ, આપણું જ્ઞાનતંત્ર એ જે કામ કરે છે તેની સર્જરી માટે થઈ અને આ રોબોટ છે તે બનાવવામાં આવ્યો છે. હવે આ ન્યુરોર્મ રોબોટ છે તે કોઈ ન્યુરોસર્જન હોય તેની મદદથી તેની દેખરેખ રીતે એ કામ કરે છે. એને ડિજિટલ ઇમેજ છે તે આપવામાં આવે છે, એનાથી એ પોતાનું કામ છે તે કરે છે. અને એકદમ માઇનોરમાં માઇનોર અને ક્રિટિકલ ઓપરેશન હોય કે જેમાં સતર્કતા અને સાવચેતીની વધારે જરૂરી હોય એવા ઓપરેશન એક્યુરસીથી એ કરે છે, એ ન્યુરોર્મ છે. એના પછીનો રોબોટ છે એ છે સીઝ વોર. સી એટલે સમુદ્ર, આપણને ખબર છે, નામ જોતાની સાથે જ ખબર પડી જાય એ શું કામ કરતો હશે. સીઝ વોર એ નૌકા કાફલાની સાથે કામ કરે છે, એ ફ્લીટમાં કામ કરે છે. અને જ્યારે સમુદ્રની સપાટી ઉપર કોઈ પણ કારણોસર એક્સિડેન્ટલી કે પછી કોઈ ડ્રિલિંગ વખતે કે એ રીતે સમુદ્રની સપાટી ઉપર જે ઓઇલ છે તે ઢોળાઈ ગયું હોય, પછી ઓઇલ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, એ સમુદ્રની સપાટી ઉપર કે એ રીતે ઢોળાઈ ગયું હોય, તો એ ઢોળાયેલું ઓઇલ જે છે જે સમુદ્રના પાણી ઉપર તરતું હોય એ તરતા ઓઇલને ભેગું કરવાનું કામ, પાણી ઉપરથી એને પોતાનામાં લઈ લેવાનું કામ છે એ સી વોર્મ કરે છે. આમાં કોઈ માણસની જરૂર હોતી નથી, વગર માણસે એમાં જીપીએસ સિસ્ટમથી અથવા તો વાઇફાઈ સિસ્ટમથી એને ઓપરેટ થઈ શકે છે. અને આ રીતે સમુદ્રી જીવો બચે અને એક્વાન્ટિક લાઈફ સમુદ્રી જીવો એ બચે એના માટે થઈ મને ખાસ આનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. ત્યાર પછીનો જે છે એ છે ડેફ્થ. હવે ડેફ્થ ટેન ધ ડીપ ફ્રિટિક થર્મલ એક્સપ્લોરર એનું નામ છે. ડીપ એટલે ઊંડું, ડેપ્થ એટલે ઊંડાઈ. આ રોબોટ છે એ રોબોટ પણ અંડર વોટર સમુદ્રની અંદર જે કોઈ વસ્તુની જરૂર છે, નવા સંશોધનો જે થાય છે તે કેટલી ઊંડાઈ ઉપર છે એની ડેપ્થ માપવાનું કામ છે એ કરે છે. એ અંડર વોટર દરિયાની અંદર સ્ટડી કરવા માટે થઈ અને આનું સંશોધન છે તે થયેલું છે. અને સાથે સાથે એ સમુદ્રના તળિયેથી જે સેમ્પલ જોતા હોય એ સેમ્પલના નમૂના સેમ્પલ એ પણ લાવી આપે છે. નાસા દ્વારા બનાવાયો છે અને પ્રોજેક્ટ લવાયો છે. અને આ રીતે ટેકનોલોજી વર્કની અંદર, ટેકનોલોજી ડેવલપમેન્ટની અંદર આ ડેપ્થ
ટેન છે એનું ખૂબ અગત્યનું કામ છે. અને ખાસ કરીને જ્યુપિટર અને મૂન, જ્યુપિટર્સ મૂન એની ઉપર જે પ્રયોગો કરવા માટે થઈ અને માનવ રહિત જે જરૂરિયાત પડે છે તેના માટે આ રોબોટ છે તેનો ઉપયોગ થાય છે. અને છેલ્લો છે મિલો. મિલો રોબોટ છે તેનો પર્યાય શબ્દ થાય છે મર્સીફુલ, એટલે કે દયાળુ. તમે સમજી શકો છો કે દયા અને મર્સી એનો પર્યાય શબ્દ હોય તો આ રોબોટ છે તે આપણા ઘરની અંદર ઉપયોગમાં આવતો હોય એવો જ રોબોટ હોય એ આપણે સમજી શકીએ. મિલો એ રોબોટ છે તેને વાળવાળો રોબોટ છે તે બનાવ્યો છે, એને વાળ પણ છે અને એ બાળક જેવો દેખાય છે. તમને એમ લાગે કે કોઈ બાળક છે. હવે આ જે રોબોટ છે તે બાળકને લર્નિંગ અભ્યાસની અંદર પણ મદદ કરે છે, તેનો ચહેરો પણ માણસ જેવો જ છે, તે હાવભાવ પણ રજૂ કરી શકે છે, તે ઘણા બાળકોને અને કુટુંબોની અંદર એના જીવનમાં આનંદ લઈ આવે છે, હેપીનેસ લઈ આવે છે. અને આ જે રોબોટ છે મિલો તેનો અર્થ થાય છે મર્સી, એટલે કે દયા, મર્સીફુલ એટલે કે દયાળુ. તો આ રીતે માનવ જિંદગી છે તે કઈ રીતે સમૃદ્ધ બને, માનવ જીવન છે એની અંદર કઈ રીતે આનંદ આવે એ માટે વૈજ્ઞાનિકો છે એ આવા સંશોધનો જે કરતા હોય છે, પછી ટેકનોલોજીના ક્ષેત્રની અંદર કરે છે, નવું કંઈ સંશોધન કરવાનું હોય તો એની અંદર પણ એ કરે છે. આપણું જે ચેતાતંત્ર છે એની અંદર કંઈ એક્યુરસીવાળું કામ જે જરૂરી હોય એ કરવાનું હોય તો એની અંદર પણ સંશોધન થાય છે. તો આ રીતે આ પાઠની અંદર રોબોટ છે એ જુદા જુદા પ્રકારના બને છે અને કઈ કઈ જગ્યાએ એનો ઉપયોગ છે તે થાય છે એ વસ્તુ અહીંયા બતાવવામાં આવી છે. તો આજના દિવસે માત્ર આટલું સમજીએ. આના પછીના લેક્ચરની અંદર આપણે પાઠ છે તે જોઈશું. તો હું અપેક્ષા રાખું છું કે શરૂઆતમાં જે બોલાવેલા શબ્દો છે, જે હાર્ડ સ્પોટ્સ છે, એ હાર્ડ સ્પોટ્સને તમે સારી રીતે સાંભળો, બે ત્રણ વખત સાંભળ્યા બાદ એને ત્રણેક વખત વાંચો, ટેક્સ્ટ બુક ખોલો, ત્યારબાદ લેક્ચર ફરીથી જુઓ, બધા રોબોટ છે એનો પરિચય જુઓ અને એ પરિચય જોયા બાદ એક વખત તમે પાઠ વાંચશો એટલે આટલું કર્યા પછી એ સમજવામાં તમને સરળતા રહેશે. અને પછી પાછા જ્યારે આપણે આના પછીના લેક્ચરની અંદર મળીએ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ, ત્યારે એ પાઠ તમે સાંભળો તો હું માનું છું ત્યાં સુધી કોઈ પ્રકારની ક્વેરી રહેશે નહીં, નહીં સમજાય એવું કંઈ નહીં રહે અને આપણું ઓનલાઈન શિક્ષણ છે તે સફળ થશે. અસ્તુ. જય હિન્દ. જય ભારત.